પ્રેરણા પુષ્પકળીમાં ફરી એક વખત આપનું સ્વાગત છે ઘણા મિત્રોને એવી ફરિયાદ હોય છે કે સમાજમાં મારી સાથે ઘણું અણગનતું બને છે અને મારી જ સાથે આવું કેમ બનતું હોય છે પણ મિત્રો આપણી માનસિકતા પણ તે માટે જવાબદાર હોય છે જો આપણી માનસિકતા બદલે તો જગત બદલે આવી એક વાત છે ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર અને વસિષ્ઠને ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર સમકાલીન છે બંનેની વચ્ચે વૈચારિક મતભેદ છે એકની પાસે મિલ્ટ્રી શાસન છે એકની પાસે સ્વયં અનુશાસિત સમાજ છે બંનેની વચ્ચેના મતભેદના હિસાબે બંનેની વચ્ચે ખૂબ મતભેદ હોવાથી જેને કહી શકાય આપણી ભાષામાં તો બંનેની વચ્ચે યુદ્ધો પણ થાય છે અને વિશ્વામિત્ર ગુરુ વસિષ્ઠને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવા માટે પણ તૈયાર થઈ જાય છે વસિષ્ઠના બે ખૂબ જ સારા પુત્ર ઘણા બધા પુત્રો સહિત શક્તિ નામના પુત્રની પણ હત્યા થાય છે આ વૈચારિક મતભેદમાં પણ આમ હોવા છતાં વસિષ્ઠ અને માતા અરુંધતી વિશ્વામિત્ર પ્રત્યે કેવું વિચારે છે તે એક ચાંદનીની રાત્રે બંને દંપતી બેઠું હોય છે અને ગુરુ વશિષ્ઠ અને માતા અરુંધતી વાત કરતા હોય છે આ જ વખતે વિશ્વામિત્ર વશિષ્ઠની પર્ણકુટીની આજુબાજુ ફરી અને આમની વચ્ચે શું સંવાદ ચા આમની વચ્ચે શું સંવાદ ચાલે છે તે જાણી અને વશિષ્ઠ ગુરુને નુકસાન પહોંચાડવા જ આવેલા હતા પણ વશિષ્ઠ અને માતા અરુંધતી ચંદ્રની શીતળ ચાંદનીમાં બેસી અને માતા અરુંધતીને કહેતા હોય છે કે ધન્ય છે વિશ્વામિત્રને ધન્ય છે વિશ્વામિત્રને કે જેમની કારુણ્યએ આજે એક બ્રાહ્મણ પુત્રને જીવન મળ્યું છે વિશ્વામિત્ર વશિષ્ઠ ગુરુના મુખેથી ધન્ય છે વિશ્વામિત્રને ધન્ય છે વિશ્વામિત્રને આવી વાત સાંભળી અને વેર લેવા આવેલા વિશ્વામિત્ર સંપૂર્ણપણે બદલી જાય છે અને મિત્રો આ બંને ઋષિઓ પોતપોતાના મતભેદને ભૂલી અને એક વિચારસરણીથી હાથ મિલાવે છે અને બંને ઋષિઓ પછી સ્વયંશાસિત સમાજ અને મિલ્ટ્રી સમાજ આ બંનેનું એકત્વ કરી અને સમાજને ક્ષત્રિયોના હાથમાં એટલે કે રઘુવંશને સોંપે છે આ ઘણી મોટી વાત છે પણ વશિષ્ઠના જીવનની વિચારસરણીએ વિશ્વામિત્રને બદલી નાખ્યા છે જો આપણી વિચારસરણી આપણી માનસિકતા પોઝિટિવ હોય તો સમાજ તરફથી આપણને પણ આવી જ પોઝિટિવ અને આવી જ સારી વાતો મળતી હોય છે એટલે આપણે અપેક્ષિત વર્તન માટે આપણા વર્તનને બદલીએ અને આપણા માટે સારું કરીએ અસ્તુ